આજે આપણે શીખીશું પ્રાણીઓની સંયોજક પેશી વિશે। પ્રાણીના શરીરમાં અનેક પેશી મળીને જુદા જુદા કાર્યોને પૂર્ણ કરે છે। પેશીના કાર્ય કરવાના આધારે તેના અધિચ્છદીય પેશી, સંયોજક પેશી, સ્નાયુ પેશી અને ચેતાપેશીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે। ચાલો હવે પ્રાણીની સંયોજક પેશીને વિસ્તારથી સમજીએ। એવી પેશી જે શરીરના વિવિધ અંગોને એકબીજા સાથે જોડે છે તે સંયોજક પેશી કહેવાય છે। એટલે રુધિર અને અસ્થિ સંયોજક પેશીના પ્રકાર છે। સંયોજક પેશીના કોષો એકબીજામાં ઓછા જોડાયેલા હોય છે અને આંતરકોષીય આધાર દ્રવ્યમાં જેલી જેવી સઘન અથવા ઘનતા ધરાવે છે। આંતરકોષીય આધારક દ્રવ્યનો સ્વભાવ વિશિષ્ટ સંયોજક પેશીના કાર્યને અનુસરીને પરિવર્તનશીલ રહે છે। હવે રુધિરનું એક ટીપું સ્લાઇડ પર લઈ અને સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરીએ તો આપણને આ પ્રકારે વિભિન્ન કોષ જોવા મળે છે। એટલા માટે રુધિર જટિલ પેશીનો પ્રકાર છે। રુધિરમાં જોવા મળતા પ્રવાહી આધારક દ્રવ્યને પ્લાઝ્મા કહેવામાં આવે છે। પ્લાઝ્મામાં લાલ રુધિર કોષો, શ્વેત રુધિર કોષો અને ત્રાક કણો નિલંબિત હોય છે। એટલે પ્લાઝ્મામાં પાણી, ગ્લુકોઝ, પ્રોટીન, મીઠું, ઉત્સેચક અને અંતઃસ્ત્રાવો પણ હોય છે। આપણે જાણીએ છીએ કે રુધિર શરીરમાં પચેલા ખોરાક, વાયુ, અંતઃસ્ત્રાવો અને ઉત્સર્જિત પદાર્થોને શરીરના એક ભાગથી બીજા ભાગમાં સંવહન કરે છે। રુધિર કોશિકાઓથી એક દ્રવ્યનો સ્ત્રાવ થાય છે જેને લસિકા કહેવામાં આવે છે। આ દ્રવ્ય શરીરના કોષોની ચારે બાજુ હાજર હોય છે। લસિકા પેશીના કોષો એટલે કે શ્વેત રક્ત કણો રુધિર પ્રવાહી કેશિકાઓમાં નિલંબિત હોય છે। લસિકા શરીરને રોગ પ્રતિકારક શક્તિ આપે છે। આપણે જાણીએ છીએ કે અસ્થિ શરીરના વિભિન્ન અંગોને એકબીજા સાથે જોડે છે। એટલા માટે અસ્થિ એ પણ સંયોજક પેશીનો એક પ્રકાર છે। અસ્થિ કોષો કેલ્શિયમ અને ફોસ્ફરસથી બનેલા અને આંતરકોષીય આધારક દ્રવ્યમાં ગોઠવાયેલા હોય છે, જેને કારણે આ પેશી કઠોર અને મજબૂત હોય છે। એટલે આપણે અસ્થિને વાળી શકતા નથી। અસ્થિઓ કંકાલનું નિર્માણ કરે છે જે શરીરને આકાર આપે છે અને અંગોને ગતિ આપે છે। તેની સાથે આ માંસપેશીઓથી અને શરીરના મુખ્ય અંગોને આધાર પણ આપે છે। બે અસ્થિ એકબીજા સાથે સ્નાયુ અથવા અસ્થિબંધથી જોડાયેલી હોય છે, એટલે સ્નાયુ પણ એક પ્રકારે સંયોજક પેશી છે। સ્નાયુમાં ખૂબ જ ઓછા પ્રકારે આધારક હોય છે જે અસ્થિને બીજી અસ્થિઓથી જોડે છે। સ્નાયુ ખૂબ લચીલા અને મજબૂત હોય છે। અસ્થિ પેશી અને સ્નાયુ પેશી એકબીજાથી સ્નાયુબંધથી જોડાયેલી હોય છે, એટલા માટે સ્નાયુબંધ પણ એક સંયોજક પેશી છે। તે એક મજબૂત રેસામય અને સીમિત લચીલાપણાવાળી પેશી છે। એ જ પ્રકારે કાસ્થિ એ પણ સંયોજક પેશીનો પ્રકાર છે। આપણા કાન, નાક, કંઠ અને શ્વાસનળીમાં કાસ્થિ હોય છે। પેશીના કોષો લચીલા હોય છે અને તેમની વચ્ચે આવશ્યક જગ્યા હોય છે, એટલે આપણે કાસ્થિને સહેલાઈથી વાળી શકીએ છીએ તથા આના કોષોમાં પ્રોટીન અને શર્કરા આંતરકોષીય આધારક દ્રવ્ય હોય છે। કાસ્થિ અસ્થિઓના સાંધાઓને લીસા બનાવે છે તથા વિભિન્ન અંગોને આકાર અને સહારો આપે છે। આપણા શરીરની ત્વચા અને માંસપેશી વચ્ચે રુધિર વાહિનીઓની ચારે તરફ તથા ચેતાઓ અને અસ્થિમજ્જાની વચ્ચે તંતુ ઘટક સંયોજક પેશી હાજર હોય છે। આ પેશીના કોષો એકબીજાથી ઓછા જોડાયેલા હોય છે
અને જેલી જેવા કોષોમાં ગોઠવાયેલા હોય છે। તે પેશી અંગો વચ્ચે રહેલા ખાલી જગ્યાને ભરે છે અને સાથે આંતરિક અંગોને આધાર આપે છે અને પેશીઓના સમારકામમાં મદદરૂપ થાય છે। આ રીતે ચામડીની નીચે અને આંતરિક અંગો વચ્ચે મેદપૂર્ણ પેશી જોવા મળે છે। આના કોષો એટલે કે મેદપૂર્ણ પેશી જેલી જેવા કોષોમાં ફસાયેલી હોય છે। મેદપૂર્ણ પેશી ચરબીનો સંગ્રહ કરે છે એટલે આના કોષો ચરબી ગોળકોથી ભરેલા હોય છે। ચરબીનો સંગ્રહ થવાના કારણે મેદપૂર્ણ પેશી ઉર્જાના સ્ત્રોત અને ઉષ્મા નિયમનનું કાર્ય પણ કરી શકે છે। તો હવે તમે ચોક્કસ જણાવી શકો છો કે જાડા માણસની સરખામણીમાં પાતળા માણસને ઠંડી વધુ કેમ લાગે છે, તમારા મિત્રો સાથે ચર્ચા કરો। તો આજે આપણે શીખ્યા પ્રાણીની સંયોજક પેશી વિશે।